क्रिस्मा वाला भाइयों बहनों स्वजनों, दर वर्षे 15 जानुआरी ना रोज समग्र धर्मसभा संत आर्नोल्ड जानसेन नो त्यौहार उजवे छे। तेमनो जन्म 5 नवेम्बर 1837 मां राइन नदी ने किनारे जर्मनी मां थयो हतो। संत आर्नोल्ड जानसेन ना माता पिता जेराल्ड अने कैटरीना हता। तेमने 11 संतान हता। संत आर्नोल्ड बालपणथी ज ख्रिस्ती मूल्यो आधारित जीवन जीवता हता। तेमना माता पिताए तेमने ख्रिस्ती मूल्योनुं शिक्षण आप्युं हतुं, जेना कारणे तेमणे प्रभु पर विश्वास करता पोतानुं जीवन व्यतीत कर्युं। गरीब होवाने कारणे तेमना ताबाना पुरोहितोए तेमने शिक्षण आप्युं। तेमणे केटलीय भाषानुं ज्ञान प्राप्त कर्युं अने तेमणे सफळता प्राप्त थई। तेमनी रस रुचि जोईने तेमना ताबाना पुरोहितोए तेमने पुरोहित बनवा माटे सेमिनरीमां मोकल्या। ત્યારે તેમની ઉંમર 18 વર્ષની હતી। સંત આર્નોલ્ડ જાન્સનની મનની ઈચ્છા હતી કે તે પુરોહિત બનીને પ્રાકૃતિક વિજ્ઞાન તેમજ ગણિતનું શિક્ષણ પ્રાપ્ત કરે, અને તેમની આ વાત તેમના ધર્માધ્યક્ષને ઘણી ગમી। સંત આર્નોલ્ડ જાન્સને 24 વર્ષની ઉંમરે ઈસ શાસ્ત્રની ઉપાધિ પ્રાપ્ત કરી। 15 ઓગસ્ટ 1861 તેમની પુરોહિત દીક્ષા થઈ। તેમણે પોતાની પુરોહિત દીક્ષા પછી પોતાનું જીવન પ્રાર્થનામાં વિતાવ્યું। લોકોની સેવા કરવાનો તેમણે નિર્ણય કર્યો। તેમનું જીવન પ્રભુ ભક્તિ અને ઈશ્વરના કાર્યો કરવામાં વિતાવ્યું। સંત આર્નોલ્ડ જાન્સને પ્રભુના વચનોને લોકો સુધી પહોંચાડવા માટે દૂત નામની એક પત્રિકા શરૂ કરી। તેમની ઈચ્છા હતી કે કેટલાય દેશોમાં જઈને પ્રભુના વચનોનો ફેલાવ કરે। તેમની આ ઈચ્છા પૂરી થાય છે। તેમણે સાદગી ભર્યા જીવનથી લોકોનું દિલ જીત્યું। તે દિવસોમાં જર્મનીમાં ધર્મનું શોષણ થતું હતું, જેના કારણે તેમણે પોતાની સંસ્થાની સ્થાપના કરવા માટે તે હોલેન્ડ ગયા। તેમણે પોતાની સંસ્થાની સ્થાપના હોલેન્ડમાં કરી। 8 સપ્ટેમ્બર 1875 માં મિશન કાર્ય બાલ્યાવસ્થામાં હતું ત્યારે તેમણે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। પૈસાના અભાવને કારણે તેમણે ઈશ્વર પર શ્રદ્ધા રાખી તથા ખૂબ જ પરિશ્રમ કરીને તેમણે પોતાની સંસ્થાને આગળ ધપાવી અને પ્રભુના કાર્યો કરવા માટે તેમણે લોકોને પ્રેરિત કર્યા। મહાશ્રી પોપ દ્વારા તેમની સંસ્થાને માન્યતા આપવામાં આવી અને તેમણે પોતાની સંસ્થા દુનિયાના કેટલાક દેશો જેવા કે ચીન, દક્ષિણ અમેરિકા, ભારતમાં કરી અને પ્રભુના વચનો સંભળાવવાનું કાર્ય કર્યું। સંત આર્નોલ્ડની સંસ્થાને આગળ ધપાવવા માટે તેમણે મિશનરી સિસ્ટર્સ ઓફ સર્વેન્ટ્સ ઓફ હોલી સ્પિરિટની સ્થાપના કરી અને સાથે સાથે તેમણે હોલી સ્પિરિટ એડોરેશન સિસ્ટર્સની સ્થાપના કરી। તેમની તબિયત ખૂબ જ નાજુક થઈ જતા 15 જાન્યુઆરી 1909 તેમનું મૃત્યુ થયું। પોપ જ્હોન પોલ દ્વિતીયે તેમને સંત જાહેર કર્યા। આવો ખ્રિસ્માવાલા ભાઈઓ બહેનો, આજે આપણે સંત આર્નોલ્ડ જાન્સનની મધ્યસ્થી પ્રાર્થના કરીએ કે આપણા જીવન દ્વારા પ્રભુના વચનોનો ફેલાવો કરીએ અને લોકો માટે પ્રાર્થના કરતા રહીએ। જય ઈશુ, આમેન।